રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની બેરોજગારી દિવસ મનાવવામાં આવતા જિલ્લાના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. નર્મદા જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ અજય વસાવાની ઉપસ્થિતિમાં રાજપીપળા ચાર રસ્તા ખાતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચા અને પકોડા બનાવી વેચવા ઉપરાંત બૂટ પોલીશ કરી બેરોજગારી દિવસ મનાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે જ યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા તથા સમગ્ર ભારતના યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કારણ કે નરેન્દ્ર મોદીએ 2014માં ઘણા બધા મોટા મોટા સપના બતાવીને સત્તા હાંસિલ કરી, જેમાંથી એક સપનું એવું હતું કે યુવાનોને દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું. નરેન્દ્ર મોદી રોજગારી આપવામાં તદ્દન નિષ્ફળ છે. આજે યુવાનો રસ્તા પર ઉતરી રહ્યા છે, એટલે સમગ્ર યુથ કોંગ્રેસ આજે રસ્તા પર આવી. જ્યારે યુવકો સરકાર પાસે રોજગાર માંગવા ગયા હતા ત્યારે સરકાર તરફથી ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો કે તમે પકોડા તોડો, બૂટ પોલીશ કરો, ચા બનાવો. એટલે શું ઘણી ગણીને યુવાનો પકોડા તરે, ચા બનાવે. એટલે આજે યુવક કોંગ્રેસ સરકારની આંખો ખોલવા માટે અને નરેન્દ્ર મોદીના જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે રસ્તા પર ઉતરી છે અને બૂટ પોલીશ જેવા તથા પકોડા તરવાના જેવા કાર્યક્રમો આપી બેરોજગારીની સામે લડત લડી રહી છે. આજે ગુજરાતમાં તલાટીની ભરતી માટે 18 થી 20 લાખ ફોર્મ ભરાય છે, જંગલ ખાતા માટે 7 લાખ, પોલીસ માટે 15 લાખ ફોર્મ ભરાય છે. તો આટલી બધી બેરોજગારી હોવા છતાં સરકારના આંકડા જૂઠા બોલી રહી છે. એટલે અમારી એક માંગ છે કે દરેક ગુજરાતના દરેક યુવાનને રોજગારી મળવી જોઈએ. એટલે આજે અમે રસ્તા પર આવ્યા છે અને ભવિષ્યમાં કોંગ્રેસનું શાસન આવશે તો 10 લાખ રોજગારી આપવા માટે રાહુલ ગાંધીજીનું વચન આપેલું છે, જે અમે નિભાવશું. અજય વસાવા, નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ.